गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे बहुपदी चेप्टरनी अंदर अगाउना लेक्चरनी अंदर 99 ની 3 ઘાત, 98 ની 3 ઘાત, 999 ની 3 ઘાત એના વિશે અભ્યાસ કરી ગયા હતા કે દાખલાની આપણે કિંમત કઈ રીતે શોધવાનો, ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નહોતો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના હતા. તો એ નિત્યસમમાં એ પ્લસ બીનો ઘન, તો કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3AB કૌંસમાં એ પ્લસ બી, અને બીજો નિત્યસમ કયો, તો કે એ માઇનસ બીનો ઘન બરાબર એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3AB કૌંસમાં એ માઇનસ બી. આજે આપણે દાખલા નંબર 8 અભ્યાસ કરવાના છીએ, સ્વાધ્યાય 2.5નો. તો કે નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો, શું કરવાના છે, અવયવ પાડવાના છે. અને અહીંયા જો ઘાત કેટલી છે, 3 છે. તો જો 3 ઘાતવાળા તમે કહેશો કે સાહેબ 3 ઘાતવાળા તો તમે પહેલાં અમને અવયવ શીખવાડ્યા હતા, મેં તમને અવયવ શીખવાડ્યા હતા, પણ એમાં કેવું હતું કે એક જ ચલ આવતો હતો. કેટલા ચલ આવતા હતા, એક જ ચલ આવતો હતો. અહીંયા જો ચલ બે આવે છે, એ પણ છે અને બી પણ છે, અહીંયા એ પણ છે અને બી પણ છે, ત્યાં ચલ એક જ આવતો હતો અને 3 ઘાત હતી અને 4 પદ હતા. તો આપણે એ રીતે અગાઉ શીખી ગયા હતા આ નિત્યસમના આધારે સોલ્વ થશે. હવે કેવી રીતે થશે એ પણ જોઈએ. તમે કહો સાહેબ તમે નિત્યસમ લખાયા છે, એની અંદર તો કોઈ જગ્યાએ આવું સાદરૂપ છે નહીં. તો આપણે જોઈએ, જો મેં આવો નિત્યસમ લખાયો, તો કે એ પ્લસ બીનો ઘન, તો એનું વિસ્તરણ એનો ઘન બીનો ઘન પ્લસ 3AB એ પ્લસ બી. તમે કહો સાહેબ એનો ઘન બીનો ઘન તો દેખાય છે, પણ એનો વર્ગ ગુણ્યા બી એ બીનો વર્ગ આવું કશું આમાં દેખાતું નથી આ નિત્યસમની અંદર. તો મેં આ તમને નિત્યસમ લખાયો, તો એનું થોડું હું વધારે સાદુરૂપ આપું. તો જો હવે જો 3 તો એમના એમ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને ગુણાકારમાં બી પ્લસ 3 એમના એમ આ એમના એમ બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ. હવે તમે જો આના જેવું દેખાય છે, એનો ઘન બીનો ઘન 3A² b પ્લસ 3AB² આના જેવું દેખાય છે ને. આપણે અત્યાર સુધી હું આ વિસ્તરણ જ લખતો હતો, પણ એનું વધારે આગળ થોડું વિસ્તરણ આપવું તો આ રીતે આપણે આપી શકીએ છીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના અવયવ પાડવાના છે, તો કયા નિત્યસમના આધારે પાડીશું, પહેલાં એ નિત્યસમ લખી દઈએ. તો જો આ નિત્યસમનો ઉપયોગ થશે, જો એનો ઘન છે અને બીનો ઘન છે, વચ્ચે નિશાની કેવી છે, પ્લસ, તો કે એનો ઘન પ્લસ બીનો ઘન, તો કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3AB કૌંસમાં એ પ્લસ બી, આપણા જોડે આ નિત્યસમ છે. હવે આપણને જે આપેલું છે રકમ એ લખી દઈશું. તો 8A³ પ્લસ B³ પ્લસ 12A² b પ્લસ 6AB² હવે તમે જો તમને આ આપેલું છે, આ તમારી ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. મેં તમને કીધું જ્યારે પણ તમને જમણી બાજુ આપશે એટલે તમને એવું જ પૂછશે કે અવયવ પાડો. તો આ જમણી બાજુ આપેલી છે અને ડાબી બાજુ લાવવાની છે, એટલે આપણે અવયવ પાડવાના છે. આપણે 2 ઘાતવાળું અગાઉ શીખી ગયા દાખલા સ્વાધ્યાય 2.5ની અંદર. તો આ તમને આપેલું છે અને આ તમારે રકમની અંદર આપેલું છે, આ તમારે લાવવાનું છે બરાબર. જમણી બાજુ આપેલી છે, ડાબી બાજુ લાવવાની છે, એટલે કે અવયવ પાડવાના છે. તો પહેલાં શું કરવું પડશે, આપણે પહેલાં જો આ બધા કૌંસ છે આપણે લખી દઈએ. તો જો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3AB કૌંસમાં એ પ્લસ બી, દરેક દાખલામાં આવું કરતા ને અવયવ પાડતા રહે ત્યારે આપણે બધા જે નિત્યસમ લખો એના કૌંસ બનાવી દઈએ. એનો ઘન પ્લસ બીનો ઘન 3AB એ પ્લસ બી. હવે જો આપણે કિંમત કોની જોઈએ છે, દેખો એનો ઘન તો એની 3 ઘાત, તો 3 ઘાત તો લખી દીધી છે, પણ ખાલી આપણે એની કિંમત જોઈએ. કોની જોઈએ છે, એની, અને બીજી કિંમત કોની જોઈએ છે, બીની જોઈએ છે. શું જોઈએ છે, બીની. જે રીતે આપણે 4x² હતો તો આપણે શું લખતા હતા, 4² 2, x² 2x, એટલે 2x. એ જ અહીંયા કેટલી ઘાત છે, 3 ઘાત છે. તો આપણે ઘનમૂળ કાઢશું, શું કાઢશું, ઘનમૂળ. તો દેખો 8 ની 3 ઘાત છે, 8A³, તો 8નું ઘનમૂળ કેટલું થાય, તો કે 2 થાય. કેટલું થાય, 2 થાય. અને A³ નું ઘનમૂળ કેટલું થાય, એ થાય. જે રીતે x² નું વર્ગમૂળ કેટલું થાય, x થાય. તો x³ એનું ઘનમૂળ કેટલું થાય, તો કે x થાય. એ રીતે 8નું ઘનમૂળ કેટલું થાય, તો કે 2 થાય. કારણ કે 2 × 2 × 2 3 વાર લખાય ને, જોઈ લો, 2 × 2 × 2 એટલે 2³ આનું ઘનમૂળ કાઢશો તમે આ રીતે 8નું ઘનમૂળ, તો કેટલું આવશે, તો કે 2 આવશે. કેટલું આવશે, 2 આવશે. તો 8નું ઘનમૂળ છે એટલે કેટલું આવ્યું, 2. હવે બીની ત્રણ ઘાત તો ખાલી શું લખાશે, બી લખાશે, 3 ઘાત તો ઉપર છે. તો એ અને બીની કિંમત મળી ગઈ, તો અહીંયા શું લખવાનું, 3AB એ એટલે કેટલા આવશે, 2A, અને બી એટલે ખાલી બી. અહીંયા શું લખાશે, એ પ્લસ બી એટલે કે 2A + b.
2a + b। હવે જો આ જમણી બાજુ આખી આવી ગઈ ને આપણી જોડે, તો હવે આપણે ડાબી બાજુમાં શું લખીએ છે, એ પ્લસ બીની ત્રણ ઘાત, તો એની જગ્યાએ 2a + bની જગ્યાએ b અને આખા કૌંસની ત્રણ ઘાત। તો જે રીતે બે ઘાત હોય તો બે વાર હવે લખી શકાય, ત્રણ ઘાત છે તો કેટલી વાર લખી શકાય, ત્રણ વાર, 2a + b, 2a + b, 2a + b અને 2a + b, ફરીથી એકવાર। આ તમને રકમ આપેલી છે, ત્રણ ઘાત છે, ચલ કેટલા છે, બે છે। આપણે અગાઉ દાખલા ગણી ગયા એમાં એક જ ચલ આવતો હતો, તો પહેલાં કયો નિત્યસંગ ઉપયોગમાં લેવાશે, ત્રણ ઘાતવાળો નિત્યસંગ યાદ કરીએ, વચ્ચે નિશાની કેવી છે, પ્લસ છે, તો a + bની ત્રણ ઘાત, તો કે a³ + b² 3ab a + b। પછી રકમ લખી દેવાની, 8a³ + b³ 12a²b + 6a²b² તો પહેલાં આપણે આ જે રકમ લખી, હવે આની જમણી બાજુ જોઈએ નિત્યસમની, તો કે a³ b³ 3ab a + b, તો આ બધાના આપણે કૌંસ બનાવી દીધા। હવે આપણે કિંમત કોની જોઈએ છે, તો કે a³, તો 3 અહીંયા 3 ઘાત, અહીંયા 3 ઘાત લખી દીધી છે, a³ b³। હવે ખાલી આપણે કિંમત જોઈએ છે એની, અને બીજી જગ્યાએ કોની જોઈએ છે, બીની કિંમત ખાલી, તો એની કિંમત જોઈએ છે, તો 3 ઘાત છે તો ઘનમૂળ કાઢવું પડશે ને, જે રીતે વર્ગ હોય તો વર્ગમૂળ કાઢીએ, તો 8a³, 8નું ઘનમૂળ 2 અને a³નું ઘનમૂળ 1, b³નું ઘનમૂળ કેટલું થાય, 2 થાય, પ્લસ 3ab, એ એટલે તો હવે કિંમત ખબર પડી ગઈ કેટલી છે, 2a, અને b એટલે ખાલી b, તો 3ab લખાઈ ગયું। પછી શું, હવે a+b, તો 2a + b, એની જગ્યાએ 2a, પ્લસ વચ્ચે નિશાની અને bની જગ્યાએ b, તો આ તો જમણી બાજુ થઈ ગઈ, તો ડાબી બાજુ લખવું તો શું લખાય, હવે એની અંદર a + bની 3 ઘાત, એટલે કે એની જગ્યાએ 2a + bની 3 ઘાત, તો આને આ રીતે લખાય, 2a + b, 2a + b અને 2a + b, એટલે 3 અવયવ મળી ગયા, 3 ઘાત હતી એટલે કેટલા અવયવ મળે, 3 અવયવ। હવે એવી જ રીતે આપણા જોડે બીજો દાખલો છે, હવે આ જે દાખલો છે આના જેવો છે, અવયવ જ પાડવાના છે, પણ જો રકમ વાંચી લઈએ, 8a³ -b³ 3 ઘાત -12a²b + 6ab² તો અહીંયા જુઓ નિશાની કેવી છે, અહીંયા નિશાની કેવી છે, માઇનસ છે, જો અહીંયા નિશાની કેવી હતી, પ્લસ, તો આપણે પ્લસવાળો નિત્યસમ ઉપયોગમાં લીધો હતો, તો અહીંયા માઇનસ નિશાની છે તો આપણે માઇનસવાળો નિત્યસમ ઉપયોગમાં લઈશું, તો જો a - b ની 3 ઘાત, તો કે એની 3 ઘાત -b ની 3 ઘાત -3ab કૌંસમાં a - b નિત્યસમ લખી દીધો, અહીંયા પ્લસ હતો તો પ્લસવાળો નિત્યસમ લખ્યો, અહીંયા માઇનસ છે તો માઇનસવાળો નિત્યસમ લખ્યો, પછી શું કરવાનું, જે કિંમત આપી હોય લખી દઈએ આપણે દાખલાની, તો કે 8a³ 3 ઘાત -b³ 3 ઘાત -12a²b + 6ab² આપણી રકમ પણ લખાઈ ગઈ। હવે જોઈએ કે આપણે આ બાજુ જમણી બાજુ આખી લખવી પડશે ને, જમણી બાજુ આપેલી છે ને ડાબી બાજુ આપણે જવાબ લાવવાનો છે, એટલે અવયવ પાડવાના છે, તો પહેલાં જમણી બાજુના બધા લખી દઈએ, તો કે a³ -b³ 3 ઘાત -3ab કૌંસમાં a - b, બધાના કૌંસ તૈયાર કરી દીધા, a³ -b³ 3 ઘાત -3ab કૌંસમાં a - b। હવે જો અહીંયા કેટલી ઘાત છે, 3 ઘાત, અહીંયા પણ 3 ઘાત, એટલે ઘનમૂળ કાઢવું પડશે, તો 8નું ઘનમૂળ કેટલું છે, આ દાખલા જેવો છે, ખાલી પ્લસ માઇનસ નિશાનીનો જ ફરક છે, તો 8નું ઘનમૂળ કેટલું થાય, તો વિદ્યાર્થી મિત્રો 2 થશે, a³ નું ઘનમૂળ કેટલું થશે, તો કે ખાલી a થશે, b³ નું ઘનમૂળ કેટલું થશે, તો ખાલી b થશે, શું થશે, b। હવે તો ab ની કિંમત આપણને ખબર પડી ગઈ, તો દેખો -3ab, તો -3 તો છે, a એટલે 2a, b એટલે b, પછી શું આવે, a - b, એટલે કે 2a - b, 2a - b। હવે જો તો જો a³ - b² 3ab કૌંસમાં a - b, તો હવે આ આપણે જમણી બાજુ આપણને મળી ગઈ છે, તો હવે આપણે ડાબી બાજુ લખી શકીએ, a - b³, તો દેખો a એટલે 2a માઇનસ, અને bની કિંમત તો b છે, એની 3 ઘાત, તો આ 3 ઘાત હોય તો એને 3 વાર હવે એની અંદર લખી શકાય, તો 2a - b કૌંસમાં 2a - b કૌંસમાં 2a - b, 2a - b કૌંસમાં 2a - b, 2a - b, કેમ 3 વાર લખી શકાય, જે રીતે x² વર્ગ હોય તો એને x·x લખી શકાય, જો x ની 3 ઘાત હોય તો x·x 3 વાર લખી શકાય,
तो अहीं टू ए माइनस बी नी त्रण घात है तो टू ए माइनस बी टू ए माइनस बी टू ए माइनस बी त्रण वार लखी शकाय। विद्यार्थी मित्रों दाखलो एकदम सरल है, बने दाखला एक जेवा है, खाली अँ प्लस निशानी है अँ माइनस निशानी है। फरी एक बार तो समझी लिया आपणे कि आठ ए नी त्रण घात माइनस बी नी त्रण घात माइनस बार ए स्क्वेर बी प्लस छ ए बी नो वर्ग, तो आवुं तमने आपेलुं छे। एटले जो अहींया तो देखो ए छे अने बी छे बन्ने चल छे, एक ज चल हो तो अगाउ आपणे अवयव पाडता हतो त्रण घातना ए रीते पाडी शको, पण ना अहींया आपणे नित्यसमनो उपयोग करवो पड़शे। तो के ए माइनस बी नी त्रण घात, तो के ए नो घन माइनस बी नो घन माइनस त्रण ए बी कौंसमां ए माइनस बी। हवे जो आठ ए नी त्रण घात माइनस बी नी त्रण घात माइनस बार ए स्क्वेर बी प्लस छ ए बी नो वर्ग, आपणे रकम लखी दीधी। रकम लख्या पछी अहींया जेटला पण कौंस बनता था आपणे बनाई दीधा, ए नो घन माइनस बी नो घन माइनस त्रण ए बी कौंसमां ए माइनस बी। हवे जोईए आपणे ए अने बी नी किंमत शोधवी पड़शे ने, तो आठ ए नी त्रण घात तो आठ छे ए आठनुं घनमूळ केटलुं थशे, कारण के त्रण घात छे एटले घनमूळ काढवुं पड़शे ने, तो आठनुं घनमूळ थशे बे अने ए नी त्रण घातનું ઘનમૂળ થશે એ। બીની ત્રણ ઘાત તો બીની ત્રણ ઘાતનું ઘનમૂળ કેટલું થશે, તો કે બી ખાલી, તો બીની ત્રણ ઘાત માઇનસ ત્રણ એ બી, તો એની જગ્યાએ ટુ એ બીની જગ્યાએ બી, થ્રી એ બી એ માઇનસ બી એટલે ટુ એ માઇનસ બી। હવે આ જમણી બાજુ મળી ગઈ તો ડાબી બાજુ આપણે અવયવ લખી શકીએ, એ માઇનસ બીનો ઘન એટલે કે ટુ એ માઇનસ બીની ત્રણ ઘાત, તો આ ત્રણ ઘાત છે તો આ અવયવ ત્રણ વાર લખી શકીએ, ટુ એ માઇનસ બી ટુ એ માઇનસ બી અને ટુ એ માઇનસ બી। એકદમ સરળ છે દાખલા વિદ્યાર્થી મિત્રો, તો આટલું વિદ્યાર્થી મિત્રો તમે નોટડાઉન કરી લો। હવે જો તમે આટલું નોટડાઉન કરી દીધું છે, હવે જો તમને જે પ્લસવાળો નિત્યસમ અહીંયા સમજાય તો એ રીતે માઇનસવાળો પણ સમજાવી દીધો, કે એનું પણ સાદુરૂપ કઈ રીતે આવે છે, એ માઇનસ બીનો ઘન તો એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ ત્રણ એ બી કૌંસમાં એ માઇનસ બી। જો તમે કહો છો ને કે સાહેબ અહીંયા આ પહેલું બીજું બે પદ તો આપણને એનો ઘન માઇનસ બીનો ઘન દેખાય છે, આ બે પદ આવા છે એ તો આપણને અહીંયા દેખાતા નથી નિત્યસમ, તો એનું આગળ થોડું વિસ્તરણ કરીએ, તો એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ ત્રણ એમના એમ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને બી એમના એમ, માઇનસ માઇનસ ગુણાકારમાં કેવા પ્લસ ત્રણ એમના એમ એ એમના એમ બી ગુણ્યા બી બીનો વર્ગ। હવે જુઓ તમે કે તમારો જે આ પણ તમને જે રકમ આપી છે એ જો આ નિત્યસમના આધારે છે ને, જો એનો ઘન એનો ઘન માઇનસ બીનો ઘન બીનો ઘન માઇનસ ત્રણ એ સ્ક્વેર બી, અહીંયા બાર છે, અહીંયા બાર છે પણ આપણું સૂત્રની અંદર શું આ ત્રણ એ સ્ક્વેર બી, ત્રણ એ સ્ક્વેર બી જો છેલ્લું પદ કેવું છે પ્લસ છે ને, તો અહીંયા પણ કેવું છે પ્લસ છે, ત્રણ એ બીનો વર્ગ તો છ એ બીનો વર્ગ, એટલે આપણે નિત્યસમ મેં તમને આટલો જ લખાયેલો છે, પણ આનું આગળ વિસ્તરણ કરીએ તો આ રીતે થઈ શકે, પણ આપણે આના આધારે જ ચાલશું, આના આધારે આપણો દાખલો શું હોય સરળતાથી અને આપણને સારી રીતે યાદ રહેશે, વધારે કન્ફ્યુઝન નહીં થાય મગજની અંદર, એટલે આપણે આ સરળ નિત્યસમ છે એના આધારે જ મેં તમને બધા દાખલા ગણાવેલ છે, આ દાખલો પણ એના આધારે જ ગણાવું છું, પણ આ ચાર પદ બને છે અહીંયા, તો અહીંયા આ પદ કઈ રીતે બને છે એ પણ તમને શીખવાડ દઉં, પરીક્ષાની અંદર કદાચ તમને આ યાદ ના આવે તો આના આધારે આ પણ તમે લખી શકો છો। તો આનું વિસ્તરણ કરીએ તો આવું આપણને ચાર પદ દેખાશે અને જેના અવયવ શું પડશે, એ માઇનસ બીની ત્રણ ઘાત। તો વિદ્યાર્થી મિત્રો તમે આ બે દાખલા નોટ ડાઉન કરી લેજો, તમારી નોટ્સબુકમાં લખી દેજો, હવે નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે આપણે મળીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।